કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઇંગ્લિશ મીડિયમ સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ ગુજરાતી. ગુજરાતી વિષયના શિક્ષક તરીકે મારો પરિચય આપું તો હું છું સૈદા ટીચર. હવે આપણે પૂર્વ ભૂમિકા જોઈએ. વ્યક્તિનું રહેણીકરણી અને જીવનશૈલીનું પ્રદર્શન ઘણું કરીને તેમના દીવાનખાના પરથી થતું હોય છે. દીવાનખાનું એટલે મુલાકાત માટેનું બેઠકનું ઓરડો. દીવાનખાનું હોય એ પરથી અહીં સામાન્ય માનવી નથી એમ જણાય છે, પણ ઘરની વિશાળતાનું અનુમાન પણ કરી શકીએ છીએ. દીવાનખાનામાં રહેલું રાચરચેલું તેમના વૈભવનું દર્પણ હોય છે, તો તેની સ્વચ્છતા સાથેની ગોઠવણી વ્યક્તિની સુઘડતા અને બુદ્ધિમત્તા વ્યક્ત કરતા હોય છે. સમાજમાં દીવાનખાનું એ પોતાની એક આગવી છાપ ઊભી કરવાનું પણ માધ્યમ હતું, છે અને રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના અછંદાસ કાવ્યના પ્રકારનું શીર્ષક શું હશે તે અનુમાન લગાવો તો. બરાબર, કાવ્યનું શીર્ષક છે દીવાનખાનામાં. આ કૃતિના કર્તા છે પન્ના નાયક. હવે આપણે કવિત્રી પન્ના નાયકનો પરિચય મેળવીએ. કવિત્રી પન્ના ધીરજલાલ નાયક. પન્ના નાયકનો જન્મ 28/12/1933. વતન સુરત, પિતા ધીરજલાલ, માતા રતનબેન, અભ્યાસ MA MS. કૃતિઓ કાવ્ય સંગ્રહ પ્રવેશ, ફિલાડેલ્ફિયા, નિસ્બત અંતિમે, અરસપરસ, ચેરી બ્લોસમ્સ, રંગ જરૂખે, આવન જાવન, કેટલાક કાવ્યો, વિદેશીની, હાઇકુઝ સંગ્રહ 17 અક્ષર, વાર્તા સંગ્રહ ફ્લેમિંગો. પુરસ્કાર ચુનીલાલ વેલજી મહેતા. હવે આપણે કાવ્યનો ટૂંકો પરિચય જોઈએ. અમેરિકામાં વસતા કવિત્રી આધુનિક માણસની એકલતા અને નારી સંવેદન અસરકારક રીતે આલેખે છે. આજે સાધનો અને સંબંધો વચ્ચેનું અંતર વધતું જાય છે. ઘરના દીવાનખાનામાં પડદા, લેમ્પ, ગાલીચા, સોફા વગેરે તો સરસ રીતે ગોઠવી દીધા. દીવાનખાનું સુશોભિત થયું, પણ પછી નાયિકા જાતને પૂછે છે કે આ બધામાં મારું સ્થાન ક્યાં? હું મને ક્યાં ગોઠવું? તે પોતાનું કેન્દ્ર શોધી શકતી નથી. ભૌતિક સાધનો તમને સગવડ આપી શકે, શાંતિ નહીં. માણસ સંબંધની જગ્યા સાધનોથી ભરી તો શકે, પણ પછી એકલતા પણ અનુભવે તેની વેદના કાવ્યમાં સરસ રીતે વ્યક્ત થઈ છે. સંવેદનશીલ વ્યક્તિ એકલતાનું દુઃખ અનુભવે છે. દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું, ઘડી અહીં ઘડી તહીં વિવિધ ફેરફારથી. કવિત્રી પન્નાબેન પોતાના દીવાનખાનાને વ્યવસ્થિત કરવા જેવી નાનકડી ઘટનાથી કાવ્યની શરૂઆત કરે છે. ઘરના રાચરસીલાની એક જ પ્રકારની ગોઠવણ જોઈને પણ જેમ મન અકળાતું હોય છે તેમ ભૌતિક સુખ સગવડથી ભરેલું એક કવિ જીવન શુષ્ક અને કંટાળાજનક બની જતું હોય છે. તેને અપરોક્ષ રીતે કવિત્રીએ રજૂ કર્યું છે. તેમાં થોડી સજીવતા લાવવા માટે તે દીવાનખાનામાં વિવિધ ફેરફારો કરી રહી છે. થોડું આગું પાછું કરીને, થોડા ફેરફાર કરીને જીવતતા લાવવાની કોશિશ કરી રહી છે. વસ્તુનું મન પૂછી પૂછી ગોઠવણી કરું છું. સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું, બારીના પડદા બદલી કાઢ્યા. વસ્તુને ગોઠવવી અને વસ્તુનું મન પૂછી પૂછીને કરવામાં આવતી ગોઠવણી વચ્ચેની સૂક્ષ્મ ભેદરેખા બતાવવામાં વસ્તુને જીવંત બતાવવી તેની સજીવતાનું આરોપણ કર્યું છે અને તેની માનવ જીવનમાં વધી રહેલી મહત્તા જણાવી છે. તેની સામે માનવીને પૂછવામાં આવતું નથી, તેની કિંમત આ રાચરચીલા કરતાં પણ ઓછી થઈ ગઈ છે એમ સૂક્ષ્મ ભાવે
સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. સોફા અને લેમ્પની જગ્યાએ જગ્યાઓ બદલી, નવું સ્થાન આપ્યું અને બારીના પડદા જૂના બદલીને નવા લગાવ્યા. આમ દીવાનખાનાને નવો દેખાવ આપવાનો પ્રયત્ન કરે છે. જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દીધી. સુશોભને પ્રસન્ન થાય છે. દીવાનખાનું સઘળું બરાબર થાય છે ત્યારે જ દીવાનખાનામાં રહેલો જૂનો ગાલીચો કાઢી તેની જગ્યાએ નવી વોલ ટુ વોલ કાર્પેટ નખાવી અંગ્રેજી લિપિના વોલ ટુ વોલ જેવા શબ્દોનો પ્રયોગ દ્વારા કવિત્રી આ છેડાથી પેલા છેડા સુધી બધું જ બદલાઈ ગયું છે એમ કહી આધુનિકતા સાથે વ્યક્તિના વિચારોના મૂલ્યો બદલાયા છે એવો સંકેત કર્યો છે. જીવનમાં સુખ સગવડો વધ્યા છે એમ દીવાનખાનું તો આ પ્રસન્ન થયું છે. બધું જ બરાબર તો લાગે જ છે, પણ ત્યારે જ છટકે છે મારું મન આ બધામાં. મને ક્યાં ગોઠવું, કેન્દ્ર શોધું છું જ્યાં હું સરખું બેસી શકું. બધું જ નવું ને સુંદર બની ગયું છે, પણ ત્યારે જ એમનું મન છટકે છે. કવિત્રીને આ નવીનતાને સુંદરતા પણ રૂચતી નથી અને એકાએક તીવ્ર વિષાદની લાગણી છવાઈ જાય છે. એ એમને છટકે છે જેવા શબ્દ પ્રયોગથી સમજાવવાની કોશિશ કરી છે. આ બધી નવી ગોઠવણીમાં પોતાને ક્યાં ગોઠવું, પોતાનું કેન્દ્ર કયું છે, પોતાનું સ્થાન ક્યાં છે તેની સ્પષ્ટતા પોતે કરી શકતી નથી કે જ્યાં તે સરખું બેસી શકે એમ કહી વાક્ય અધૂરું રાખી વાચકને તે અંગે વિચારવા પ્રેર્યો છે. વિવેકાનંદ લહેરના શબ્દોમાં કહીએ તો સુખ સમૃદ્ધિથી સભર જીવન વ્યવસ્થાની વચ્ચે પણ આજનો માનવી પોતાની જાતને સુસંગતતાથી સુમેળપૂર્વક ગોઠવી શકતો નથી એ જ આજના સમાજની સૌથી મોટી વિડંબના છે. ઘરમાં અસબાબ ગોઠવવાની જેટલી ચિંતા કરીએ છીએ તેટલી તેમાં રહેતા માણસની નથી કરતા. મોના મહેતાએ આવો જ ભાવ વ્યક્ત કરતા લખ્યું છે, કે ઘર અસ્તવ્યસ્ત થયા પછી વ્યવસ્થિત થઈ જાય છે. હું અસ્તવ્યસ્ત થયા પછી વ્યવસ્થિત થઈ શકતી નથી. અસ્તવ્યસ્ત ઘરને હું વ્યસ્ત કરું છું, પણ હું અસ્તવ્યસ્ત થાઉં તો કોણ વ્યવસ્થિત કરે એમ પ્રશ્ન પૂછ્યો છે. પણ બારીકનેથી રસ્તો નિહાળતી હું ઊભી જ રહું છું. કવિત્રી ઉષ્માવિહીન અને એકલતા ભર્યા જીવનમાં બારી પાસે રસ્તો નિહાળતી ઊભી રહે છે, જેમાં નવા વિકલ્પની આશા પણ હોઈ શકે છે. જે બારીના પ્રતીક દ્વારા દર્શાવવામાં આવી છે કે હજી નિરાશ થવાની જરૂર નથી. તેના એકલતા ભર્યા અને નિર્જીવ જેવા જીવનમાં સંજીવની બનીને કોઈ આવી પહોંચશે અને સ્નેહ સંબંધ બનાવી દેશે. બીજી દ્રષ્ટિએ જોઈએ તો સુખ સગવડો કે સાધનો સંબંધોની ઉષ્મા આપી નથી શકતા એ સનાતન સત્ય કાવ્યમાં કવિત્રીએ રજૂ કર્યું છે. આમ અન્યની જાણવણી એ અને સંભાળમાં જ જીવન પૂરું થતું હોય છે, પણ પછી જ પોતાના અસ્તિત્વ પ્રત્યે આપણે સભાન થઈએ છીએ. ત્યારે જ ઘણું મળવું પણ થતું હોય છે. આજના જમાનાને ઉજાગર કરતું આ કાવ્ય ખરેખર પ્રસન્નીય છે. મનોવૃત્તિ, નિર્ણય, અનિર્ણય વચ્ચે ઝોલાખા વર્ણનની આ વિવિધતાને કાવ્યને હૃદયસ્પર્શી બનાવી દે છે. તેઓ થેન્ક યુ.